હવે નજર કરીએ દક્ષિણ ગુજરાતના ટોપ 9 ન્યૂઝ પર. છેલ્લા 24 કલાકમાં સુરતમાં 194 નવા કેસ સામે આવ્યા છે, જેમાં શહેરમાં 160 અને જિલ્લામાં 34 નવા કેસ. આ સાથે વધુ 2 દર્દીઓના મૃત્યુ, જ્યારે કે સારવાર બાદ 270 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા, જેમાંથી શહેરી વિસ્તારમાંથી 169 અને જિલ્લામાંથી 48 દર્દીઓ રિકવર. દિવાળી પહેલા ગુજરાતને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટી ભેટ આપી. વડાપ્રધાન મોદીએ પોતાના ડ્રીમ પ્રોજેક્ટ દહેજ ઘોઘા રૂપેક્સ ફેરી સર્વિસનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું. વડાપ્રધાન મોદીએ કાર્યક્રમ દરમિયાન કેટલાક ખેડૂતો, વેપારીઓ અને રત્ન કલાકારો સાથે સંવાદ કર્યો. પીએમ મોદીએ કહ્યું કે ભારતના સમુદ્રી દ્વાર તરીકે ગુજરાત ખૂબ જ ઝડપથી પ્રખ્યાત થઈ રહ્યું છે. દમણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થયું, જેમાં વોર્ડ નંબર 2ના ભાજપના ઉમેદવારોની રૂપિયાની વહેંચણી કરતો વીડિયો વાયરલ થયો છે. મતદાનના દિવસે જ ભાજપના ઉમેદવારે મતદારોને રૂપિયાની વહેંચણી કરી. આ મતદારોને પ્રલોભનનો વીડિયો વાયરલ થતા રાજકારણ ગરમાયું છે. લોકશાહીની સરહદ જાહેર મશ્કરી કરતો આ વીડિયો વાયરલ થતા ચૂંટણી પંચ કાર્યવાહી કરશે કે કેમ, તેના પર સૌની નજર છે. ડાંગના આહવામાં મોબાઈલની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી, કે જ્યાં મોબાઈલની દુકાનનું શટર તોડી લાખોના મોબાઈલની ચોરી કરીને તસ્કરો ફરાર. હોરર માસ્ક પહેરીને તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે. 1 લાખથી વધારે કિંમતના મોબાઈલની તસ્કરોએ ચોરી કરી છે. આહવા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી. સુરતમાં સીઆઈડી ક્રાઇમના દરોડા. વેડ રોડ પર બૂટ ચપ્પલની દુકાન પર દરોડા પાડ્યા. જાણીતી કંપનીના નામે નકલી બૂટનું વેચાણ થતું હતું. ક્રાઇમ બ્રાન્ચે 71.73 લાખનો મુદ્દામાલ કબજે કરી 2 વેપારીઓને અટકાયત કરી છે. વડોદરા બાદ સુરતમાં મોટા પાયે વેપારીઓ પર સીઆઈડી ક્રાઇમે તવાઈ બોલાવી. સુરતના છોટા બજારમાં પણ દિવાળીના આખરી તબક્કામાં ખરીદી માટે નાગરિકોની ભારે ભીડ જોવા મળી. ભીડના દ્રશ્યો સૌની ચિંતા વધારી રહ્યા છે. આ દ્રશ્યો જોઈને જરા પણ લાગતું નથી કે સુરતમાં મહામારીની કોઈ અસર છે. લોકો માટે દિવાળીની ખરીદી કરવી તે મહત્વની છે, અને નિયમોનું પાલન કરીને કોરોના રોકવું તેને જરા પણ પ્રાધાન્ય નથી આપવામાં આવતું. મહારાષ્ટ્રના પાખંડી તાંત્રિક વિષ્ણુ નાઇકના કેસમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. પાખંડીએ વિવિધ બહાને તરકટો રચીને 1 2 નહીં પરંતુ 14 લગ્ન કર્યા. વિષ્ણુ નાઇક લાખાપુર ગામમાં હાલ 2 પત્નીઓ સાથે રહે છે. આ તાંત્રિકની છાપ ગામમાં માથાભારે શખ્સ તરીકેની છે, એટલે ગામમાં તેની સાથે કોઈ બોલતા પણ ડરે છે. આ તાંત્રિક વિધિના બહાને લોકો પાસેથી મોટી રકમ પણ પડાવતો હતો. ભરૂચના હાસોટના વઘવાળ નજીક ખાનગી કંપનીની લાઇનમાં ભંગાણ થયું. ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી વહન કરતી પાઇપલાઇનમાં ભંગાણ. પાઇપલાઇન તોડીને નુકસાન કરાયા હોવાનું પ્રાથમિક અનુમાન. ઉદ્યોગોને પ્રદૂષિત પાણી ડિસ્ચાર્જ ન કરવાની સૂચના આપી નર્મદા ક્લીન ટેન્ક કંપનીએ પોલીસ ફરિયાદ નોંધાવી. સુરત શહેરના ઉધના વિસ્તારમાં કરિયાણાની દુકાનના આડમાં ફીણનો ધંધો કરતો વેપારી પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે તપાસ કરતા 4 કિલો ફીણ મળી આવ્યું હતું. પોલીસે રોકડા 11.80 લાખ સહિત 16.65 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.